गुड मॉर्निंग फ्रेंड्स, आज ना वीडियो लेक्चर में आप सब का स्वागत है। धोरण 12 कॉमर्स नामानम तो भाग બીજો શેર મૂડીના હિસાબો એની અંદર છેલ્લે આપણે ઉદાહરણ 11 જે છે કમ્પ્લીટ કર્યું હતું। આજે જે છે ઉદાહરણ 12 કે જેની અંદર પ્રીમિયમ થી આપણે શેર મંગાવીએ છીએ, શેર પરની રકમ જે છે પ્રીમિયમ સાથે આપણે મંગાવીએ છીએ, એટલે કે શેર પ્રીમિયમ થી બહાર પડે છે અને એની સાથે સાથે જપ્તીનો અંદર કોન્સેપ્ટ પણ છે। તો એની અંદર પહેલા આપણે રકમ જોશું। ધ્યાના સિરામિક લિમિટેડ રૂપિયા 10 નો 1 એવા 3 લાખ ઇક્વિટી શેર, શેર દીઠ રૂપિયા 150 ના प्रीमियम में बाहर पड़े, એટલે કે મૂળ કિંમત 10 રૂપિયા છે દાર્શનિક કિંમત અને 150 રૂપિયા પ્રીમિયમ જે છે એ સાથે બહાર પડે છે। શેર એક નીચે મુજબ રકમ મંગાવી છે, કઈ રીતે મંગાવી છે તમે જોઈ શકો છો। અરજી સાથે 74 રૂપિયા કે જેની અંદર 70 રૂપિયા પ્રીમિયમ છે, મંજૂરી રકમ 44 જેની અંદર 40 રૂપિયા પ્રીમિયમ છે અને આખરી હપ્તો કે જે 42 રૂપિયાનો મંગાવવામાં આવે છે જેમાં પ્રીમિયમ ની રકમ 40 રૂપિયા છે। તો 150 રૂપિયા પ્રીમિયમ ની રકમ જે છે પર શેર દીઠ આ રીતે મંગાવવામાં આવે છે। કંપનીને 3 લાખ શેરની અરજીઓ મળી, વિશાલે ધારણ કરેલ 2000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પરની પૂરેપૂરી રકમ મળી ગઈ। કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ વિશાળના શેર જપ્ત કર્યા અને તે શેર દાર્શનિક શેર દીઠ રૂપિયા 80 લેખે અવનીનને પૂરા ભરપાઈ થયેલા તરીકે બહાર પાડ્યા। તો આમાં પૂરેપૂરા શેર બહાર પાડવામાં આવે છે, જેટલા જપ્ત કર્યા છે એટલા પૂરેપૂરા બહાર પાડવામાં આવે છે, પણ એ આપણે છેલ્લે જોવાનું છે। પેલા નોર્મલ આખી છે, આમાં કરતા હોય રીતે આપણે જોતા જઈએ। અરજી સાથે તમને કેટલા રૂપિયા મંગાવો છો? 74 રૂપિયા, 3 લાખ શેર છે એટલા માટે। તો તમારી કઈ આમનું જે છે અરજી માટે અથવા અરજી વખતે બેંક ખાતે કેટલા રૂપિયા લખાયા થશે? તો કે 3 લાખ ઇક્વિટી શેર એને ગુણ્યા 74 રૂપિયા, 2 કરોડ 22 લાખ રૂપિયા, 2 કરોડ 22 લાખ રૂપિયા। તો પહેલી આમનો જે છે તમારી કઈ રીતે થશે? તો કે બેંક ખાતે ઉધાર પૈસા આવે છે એટલા માટે તે ઇક્વિટી શેર અરજી ખાતે, અહીં શેર નો પ્રકાર ઇક્વિટી શેર જ છે, ઇક્વિટી શેર અરજી ખાતે, ઇક્વિટી શેર અરજી ખાતે જમા 2 કરોડ 22 લાખ રૂપિયા, 2 કરોડ 22 લાખ રૂપિયા બાબત જેની અંદર શું લખાશે? તો કે 3 લાખ ઇક્વિટી શેર પર શેર અરજીના રૂપિયા 74 લેખે પૈસા મળ્યા તેના, અથવા અરજીઓ મળી તેના। હવે આ શેર જે છે એ આપણે ક્યાં લઈ જવાની થશે આ રકમ? તો કે શેર મૂડી ખાતે લઈ જવાની થશે, ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જવાની થશે। અરજીઓ ના મંજૂર કરવાનો કઈ પ્રશ્ન છે એ શું કામ? કારણ કે 3 લાખ શેર બહાર પડ્યા હતા, એ 3 લાખ જે છે સામે અરજીઓ પણ 3 લાખ ની આવી છે। તો આપણે શેર મૂડી ખાતે જયારે લઈ જઈએ ત્યારે જામીનની પ્રીમિયમની રકમ જે છે આપણે વધતી ગણાશે। તો અહીંયા ગણતરી કરીએ, જામીનગીરી પ્રીમિયમ ત્યાં કેટલી રકમ આવશે? તો કે 3 લાખ ઇક્વિટી શેર પ્રીમિયમની રકમ કેટલા છે? તો કે 70 લાખ, સોરી 70 રૂપિયા, 70 ગુણ્યા 3 લાખ રૂપિયા, તો કેટલા આવશે? 2 કરોડ 10 લાખ, 2 કરોડ 10 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે લખાશે। તો આખી આમાં શું થશે? તો કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા છે? કે 2 કરોડ 22 લાખ રૂપિયા, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા થશે? તો કે 3 લાખ શેર, એની અરજીની રકમમાં કેટલા મૂળ રકમ કેટલી છે? તો કે 4, તો એ રકમ જે છે ઇક્વિટી શેર મૂડી ખાતે આવશે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા, જામીનગીરી પ્રીમિયમ ખાતે કઈ રકમ આવશે? તો આપણે ગણતરી કરી છે 2 કરોડ 10 લાખ રૂપિયા, 2 કરોડ 10 લાખ રૂપિયા, એ આપણે વાત કરીએ 2 કરોડ 22 લાખ માંથી, તો જવાબ કેટલો આવશે? તો તે 12 લાખ રૂપિયા, ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખાશે? તો કે 12 લાખ
एक करोड़ 26 लाख रुपया ते
इक्विटी शेयर मूड़ी खाते इक्विटी शेयर मूड़ी खाते कितना आवश्यक है तो के 3 लाख शेयर एने गुणिया कितना रुपया छे 2 रुपया खाते 100 रुपया में 2 रुपया छे तो 6 लाख रुपया ही अने ते जामीन बिल प्रीमियम खाते जामीन बिल प्रीमियम खाते कितना लेना छे तो के 1 करोड़ ने 20 लाख रुपया 1 करोड़ 20 लाख रुपया तो आखरी અંતરની રકમ આપણે આ રીતે મંગાવવાની છે હવે આખરી અંતરની અંદર શું થાય છે આપણે જે વખતે લખી નાખવાનું કે ભાઈ 3 લાખ ઇક્વિટી શેર ઉપર શેર કે રૂપિયા 42 લેખે આખરી અંતરના નાણા મંગાવ્યા તેના ક્લિયર હવે છઠ્ઠી આમાં આપણે કરીએ એમાં કીધું છે કે વિશાળ જેણે 2000 શેર આપણે મંજૂર કર્યા હતા આખરી અંતર આખરી અંતરની રકમ છે ચૂકવતો નથી તો આપણે જે ટોટલ રકમ છે એમાં આપણે આ 1 કરોડ ને 26 લાખ ની જે રકમ છે ટોટલ રકમ 1 કરોડ 26 લાખ રૂપિયા જે આપણે આખરી અપાવી છે એમાંથી બાકી રકમ મળવાનો બાકી હતો બાકી આપણે કેટલા શેર ઉપર તો કે 2000 શેર એની ઉપર કેટલા રૂપિયા નથી મળતા કે 42 રૂપિયા નથી મળતા 2000 શેર એટલે ગુણ્યા 42 તો કે 84000 રૂપિયા તમને મળતા નથી તો 1 કરોડ 26 લાખ માંથી 84000 રૂપિયા બાદ કરો તો તમને બેંક ખાતે કેટલા મળશે તો કે 1 કરોડ 25 લાખ ને 16000 રૂપિયા તો બેંક ખાતે તમારે જે અમાઉન્ટ લખવાની થશે એ કેટલી થશે 1 કરોડ 25 લાખ 1 કરોડ 25 લાખ ને 16000 રૂપિયા અને કેટલા રૂપિયા નથી મળતા મળવાના બાકીના કેટલા કન્સિડર કરવાના આવશે તો કે 84000 રૂપિયા નથી ને આ શેર આપણે જપ્ત પણ કરીએ છીએ તો આપણે બંને વસ્તુ જે છે અહીં કન્સિડર કરવાની છે પહેલા આપણે છઠ્ઠી આમાં લખશું અહીંયા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા મળે છે તો કે 1 કરોડ 25 લાખ ને 16000 મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા રૂપિયા નથી મળતા તો કે 84000 રૂપિયા નથી મળતા 2000 શેર ઉપર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 1 કરોડ ને 26 લાખ રૂપિયા મળવાના બાકી આમાં જે છે મળવાના બાકી જે રકમ છે એ તમે ન દર્શાવો તો પણ ચાલે ઉદાહરણની અંદર તમે જોશો કે આ લોકોએ દર્શાવ્યું નથી પણ બને ત્યાં સુધી આપણે કન્સિસ્ટન્સી રહે એટલા માટે આપણે બને ત્યાં સુધી એની પણ નોંધ કરશું હવે આ શેર આપણે જપ્ત કરવાના છે તો જપ્તી નિયમ આપણે પહેલા સમજવાની છે હવે જપ્તી નિયમ કરી ત્યારે એક વસ્તુ પહેલા ખાસ યાદ રાખવાની હોય જામીનગીરી પ્રીમિયમને કન્સિડર કરવું કે નહીં આ એક સૌથી મોટો પહેલો પ્રશ્ન હોય છે જો તમને પ્રીમિયમની રકમ ન મળતી હોય તો જામીનગીરી પ્રીમિયમ તમારે કન્સિડર કરવાનું છે અહીં તમે જુઓ 2000 શેર ઉપર આખરી હપ્તો નથી મળતો અને આખરી હપ્તાની અંદર 40 રૂપિયા પ્રીમિયમ છે એટલે તમને પ્રીમિયમ નથી મળતું એટલે તમારે એને જામીનગીરી પ્રીમિયમને કન્સિડર કરવાનું છે કેટલા રૂપિયા નથી મળતા 40 રૂપિયા તમને મળતા નથી પ્રીમિયમ તો આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરશું અને જામીનગીરી પ્રીમિયમનું ખાતું પણ ઉધાર કરશું હું ડાયરેક્ટ આમ પણ કરું છું કારણ કે આપણી અઘરી આમદન છે નહીં સાતમી આમદનમાં શું આવશે પહેલા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે શેર જપ્તી માટે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે તો કે 2000 ઇક્વિટી શેર મૂળ કિંમત કેટલી છે એની 10 તો તમારું શેર મૂડી કેટલાથી ઘટે છે તો કે 20000 રૂપિયા તમારી ઇક્વિટી શેર મૂડી ઘટે છે જામીનગીરી પ્રીમિયમ તે નથી મળતું જામીનગીરી પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 2000 શેર ઉપર તમને 40 રૂપિયા નથી મળતા એટલે 80000 રૂપિયા તમને એના મળતા નથી તે શેર જપ્તી ખાતે હવે આ એક ખાસ યાદ રાખવાનું શેર જપ્તી ની અંદર તમારે કઈ રકમ લખવાની છે જે રકમ તમને મળી ગઈ છે જે પ્રીમિયમ મળી ગયું છે એ કન્સિડર નથી કરવાનું આ ખાસ અગત્યનો મુદ્દો છે અહીંયા સમજીએ શેર જપ્તી કરો છો તો આ બે રકમ તમને મળે છે પણ 70 અને 40 આ પ્રીમિયમ મળી ગયું છે એટલે આને કન્સિડર
શેર ઝડપની અંદર આ સેક્રેટરી ગણતરી કરો તો શેર ઝડપની અંદર તમને જેટલા પૈસા મળ્યા છે અરજીના કેટલા મળ્યા છે તો કે રૂપિયા 4 અને મંજૂરીના કેટલા મળ્યા છે તો કે પણ રૂપિયા 4 પ્રીમિયમ મળી ગયું હોય જે પર રિપીટ કરતો છું પ્રીમિયમ મળી ગયું હોય એને કોઈ દિવસ કન્સિડર કરવાનું નહીં ક્લિયર આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તો આ તમને ઓલરેડી શેર જપ્તીના કેટલા રૂપિયા મળ્યા છે 8 રૂપિયા મળ્યા છે તો શેર જપ્તી ખાતે કઈ રીતે લખાશે 2000 શેર એને ગુણ્યા 8 8 ગુણ્યા 16 એટલે 16000 રૂપિયા શેર જપ્તી ખાતે તમારે લેવાના છે સી જે હવે નથી મળ્યો એ શું નથી મળ્યો તો કે આખરી હપ્તો તમને મળ્યો નથી તો લખાશે કે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમામાં કેટલા તો કે 2000 શેર પ્રીમિયમ સહિતની રકમ કેટલા રૂપિયા છે 42 એટલે કેટલા થશે જે બાકી હતા એ 84000 રૂપિયા 84000 રૂપિયા તો તમારી શેર જપ્તીની આ નોંધ જે છે તમારે આ રીતે કરવાની છે ફરી એકવાર આ મુદ્દો મેઇન આપણે સમજશું કે પ્રીમિયમ જો મળી ગયું હોય તો જપ્તીની અંદર પણ એને નથી લેવાનું પ્રીમિયમ જો મળી જતું હોય તો એને કઈ જગ્યાએ આપણે કન્સિડર કરવાનું છે નહીં જે પ્રીમિયમ નથી મળ્યું એને જ તમારે અહીંયા સ્પેસિફિકલી અલગ ઉઠાવવાનું છે ક્લિયર તો આ જપ્તીની આમદન તમારી અહીંયા પૂરી થાય છે હવે એની પછી છે કે તમે આ જપ્ત કરેલા છે ફરીથી બહાર પાડો છો રૂપિયા 80 લેખે હવે જો 80 રૂપિયાથી બહાર પાડો છો મતલબ એમ કે મૂળ કિંમત તો 10 રૂપિયા છે ફરીથી બહાર પાડો છો ત્યારે પ્રીમિયમથી બહાર પાડ્યા છે અને પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો જપ્તીનો કઈ પ્રશ્ન રહેશે નહીં જપ્તીની ગણતરી જપ્તી ઉમેરવાનો કઈ પ્રશ્ન રહેશે નહીં ફરી બહાર પાડવા એની અંદર તો આપણી ઇક્વિટી શેર પૂરી થઈ છે 2000 ઇક્વિટી શેર ફરીથી બહાર પાડો છો 10 રૂપિયા એનો ભાવ છે તો 20000 રૂપિયાની ઇક્વિટી શેર મૂડી તમારી વધશે અને જામીનગીરી પ્રીમિયમ 80 રૂપિયાથી બહાર પાડો છો અહીંયા તમને શું છે 80 રૂપિયાથી તો એનો મતલબ એવો થાય કે 2000 શેર એટલે ગુણ્યા 70 રૂપિયા તમે શું છે પ્રીમિયમથી બહાર પાડો છો 1,40,000 રૂપિયા તો ટોટલ તમને પૈસા કેટલા મળે છે અહીંયા 1,60,000 રૂપિયા તમને મળે છે બેંક ખાતે પૈસા તમે ફરીથી શેર બહાર પાડો છો તો બેંક ખાતે કેટલા રૂપિયા આવશે તો કે 1,60,000 રૂપિયા તો તમારી આઠમી આવનો જે છે શું થશે તો કે બેંક ખાતે ઉધાર કઈ રીતે આવે છે તો કે 2000 ઇક્વિટી શેર એને ગુણ્યા 80 રૂપિયા તો 1,60,000 રૂપિયા તે તમારી ઇક્વિટી શેર મૂડી વધે છે કે તમે જમા કરશો એને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ઉધાર કેટલી કરી 20000 ની એટલે તમને જમા થઈ જશે અને પૂરે પૂરી તમારી ઇક્વિટી શેર મૂડી વધી જશે પાછી 2000 ઇક્વિટી શેર એને ગુણ્યા મૂળ પ્રાઇસ છે 10 રૂપિયા તે પ્રીમિયમ બહાર પાડો છો તો જામીનગીરી પ્રીમિયમ હંમેશા ઇક્વિટી શેર મૂડી ખાતે આવે અને સાથે આવે ગુણ્યા 2000 ઇક્વિટી શેર એને ગુણ્યા 70 રૂપિયા પ્રીમિયમ 1,40,000 રૂપિયા કાર તમારે શેર ફરી બહાર પાડે એની આમનો તારીખ થશે પ્રીમિયમથી બહાર પાડો છો એટલે શેર જપ્તી એટલે કે વટાવવાનો કોઈ પણ જાતનો પ્રશ્ન રહેશે નહીં તો ડાયરેક્ટ તમારે શેર જપ્તી ખાતું જે છે એની બાકી જે છે એ ક્યાં લઈ જવાની છે તો કે મૂડી અનામત ખાતે તો નવમી એક્સેલી આમનું શું થશે અહીંયા તમે જોશો તો શેર જપ્તી ખાતું માત્ર આપણે જમા કરેલું છે 16,000 રૂપિયાથી અને શેર તમે પ્રીમિયમથી બહાર પાડ્યા છે તો ઉધાર કરવાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં તો ડાયરેક્ટ તમારી આમનું થશે પૂરેપૂરી રકમ શેર જપ્તી ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપે 16,000 રૂપિયા તે મૂડી અનામત ખાતે મૂડી અનામત ખાતે જમા કેટલા રૂપે 16,000 રૂપિયા તો આ રીતે તમારી નવે જમા અમાઉન્ટ અહીંયા પૂરી થાય છે આપણે ટોટલ સરવાળો જોઈ લઈએ ટોટલ સરવાળો થશે 9,61,92,000 9,61,92,000 આપણે સરવાળો વધારે આવશે કારણ કે આપણે મળવાના બાકીના 84,000 જે છે વધારે કર્યા છે એટલે 9,61,92,000 વત્તા 84,000 મળવાના બાકીના હપ્તાને આપણે ગણ્યા છે એટલે 9,62,00,000 9,62,76,000 રૂપિયા 9,62,00,000
तो आज हमारा आपको जो प्रश्न जो छे एप्रो થાય છે ન આમાં જે છે આપણે કહી છે જામીગીરી પ્રીમિયમ ખાતું જે છે તમને ઉદાહરણમાં બનાવીને આપ્યું છે પણ એ કમ્પલ્સરી છે અને મોટા ભાગે માત્ર ન આમાં જે છે એ તમારે કન્સિડર કરવાની છે હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે ઉદાહરણ 3 આ ઉદાહરણ 13 કે જેની અંદર તમને આજ રીતના આંશિક શેરનો અને અલગ અલગ 3 વ્યક્તિઓના શેર જે છે એ જપ્ત કર્યા છે અલગ અલગ સ્ટેજ પ્રમાણે એટલે કે હપ્તા પ્રથમ હપ્તા પે પ્રથમ હપ્તા અને છેલ્લા હપ્તાની રકમ અમુકમાં નથી મળી અમુકમાં માત્ર છેલ્લા હપ્તાની રકમ નથી મળી અને અમુકમાં મંજૂરી પ્રથમ હપ્તો અને આખરી હપ્તો એની રકમ નથી મળી તો એવા દાખલાની આપણે હવે પછીના લેક્ચરની અંદર શરૂઆત કરશું ત્યાં સુધી જય હિન્દ